આમ તો દરરોજ વીટીવી વિશેષમાં અમે અલગ અલગ મુદ્દાઓને લઈને અહેવાલ પ્રસારિત કરતા હોઈએ છીએ, ત્યારે ખાસ અત્યારે જે અહેવાલની વાત કરવી છે, હોસ્પિટલો મંદિરો, અત્યારે હોસ્પિટલો ખુલ્લી છે પરંતુ મંદિરો બનશે, કારણ કે અત્યારે ભગવાન ડોક્ટર બની ગયા છે. લોકો અત્યારે એવું માની રહ્યા છે કે અત્યારે ભગવાન જો કોઈ હોય તો તે ડોક્ટર છે, કારણ કે મંદિર અત્યારે બંધ થઈ ગયા છે કોરોના ઇફેક્ટને કારણે. ત્યારે શું છે સ્થિતિ, આવો જોઈએ આ અહેવાલમાં. આજે જય ભોલેનો નાદ, જય સાંઈનો નાદ કે જય દ્વારકાધીશનો નાદ સંભળાતો બંધ થઈ ગયો છે. શું મંદિર, શું મસ્જિદ, શું ગુરુદ્વારા, બધે જ ભગવાનના દ્વારો બંધ છે અને જ્યાં ખુલ્લા છે ત્યાં ગણ્યા ગાંઠ્યા જ લોકો જોવા મળી રહ્યા છે. માહોલ એવો પેદા થયો છે કે જે ભક્તો હંમેશા મુશ્કેલી સમયે ભગવાન પાસે મન્નતો માંગવા માટે અને પ્રાર્થના કરવા માટે પહોંચી જતા હતા, એ ભક્તો આજે હોસ્પિટલના દ્વારે પહોંચી ગયા છે, કારણ કે કોરોનાએ હવે ભગવાનના દ્વારને પણ બંધ કરાવી દીધા છે. એટલું જ નહીં, લોકો પણ ડોક્ટરોને ભગવાન માનવા માંડ્યા છે. ત્યારે જ તો આજે મંદિરમાં તાળા છે અને હોસ્પિટલોના દ્વાર ઉઘાડા છે. કોરોનાના વાયરસના વધતા જતા પ્રકોપને જોતા કેન્દ્ર સરકારની સાથે સાથે તમામ રાજ્યોની સરકારો પણ એક્શનમાં આવી ગઈ છે. સરકારોએ પોતપોતાના રાજ્યોમાં શાળા કોલેજો, મોલ, મલ્ટીપ્લેક્સ તો બંધ કરાવ્યા જ છે, પરંતુ હવે મંદિરો પણ બંધ કરવામાં આવ્યા છે. જો કે આ નિર્ણય ખુદ મંદિર ટ્રસ્ટોએ ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને લેવાયો છે. આ પહેલી તસવીર ઉજ્જૈનના મહાકાલ મંદિરની છે, જ્યાં હાલ સંપૂર્ણપણે ભસ્મ આરતીમાં સામેલ થવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભગવાન મહાકાલની આરતી તો થાય છે, પરંતુ માત્ર પૂજારીઓ દ્વારા. ભક્તો માટે મહાકાલ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે, જે આગામી 31 માર્ચ સુધી બંધ રહેશે. બીજી તસવીર શિરડીના સાંઈ મંદિરની છે, જ્યાં પણ દુઃખભંજન એવા સાંઈબાબાના દ્વાર સાંઈ ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ત્રીજી તસવીર મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયક મંદિરની છે, જ્યાં પણ ભક્તો માટે હાલ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને મંદિર પરિસરમાં ભીડ ન ઉમટે અને લોકો કોરોનાથી બચી શકે. જો કે અહીં આપને એ પણ જણાવી દઈએ કે મુંબઈમાં જ સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક મહિલાનું મોત પણ થઈ ચૂક્યું છે. સિદ્ધિવિનાયક મંદિર ન્યાસ ઓર સિદ્ધિવિનાયક જી કે દર્શન કે લીએ હજારો કે તાદાદ મેં યહાં પે ભક્ત ભાવિક આતે હૈ ઓર એસે ભક્ત હમારી જિમ્મેદારી હૈ કે હરેક કી પ્રિકોશન લેના. સિદ્ધિવિનાયક મંદિર ન્યાસ કી તરફ સે નિર્ણય લિયા ગયા હૈ અગલી સૂચના પ્રાપ્ત હોને તક યે મંદિર બંધ રહેગા. મહત્વનું છે કે ગુજરાતમાં તો હાલ કોરોના નથી પહોંચ્યો, પરંતુ ગુજરાતના મંદિરોમાં કોરોનાની અસર જોવા મળી રહી છે. આ તસવીર દ્વારિકા નગરીની છે, જ્યાં હંમેશા આંગળી પણ ન ખૂંચે એટલી ભક્તોની ભીડ હોય છે, પરંતુ હાલ માત્ર 2-5 લોકો જ જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશના ડોક્ટરો ખડે પગે અત્યારે સારવાર કરી રહ્યા છે. જ્યાં જ્યાં કેસ બન્યા છે ત્યાં પણ થઈ રહ્યું છે, જ્યાં કેસ નથી બન્યા એના પ્રિકોશન રૂપે પણ કામ ચાલી રહ્યું છે અને દર્દીઓની સંખ્યા પણ વધેલી છે. હા, નો ડાઉટ કે કોરોનાના દર્દીઓ નથી, પરંતુ દર્દીઓ ગભરાટના માર્યા પણ નાની શરદી ખાંસીના બીમારીમાં પણ અત્યારે અમારી પાસે આવી રહ્યા છે અને અમે એમને સાંત્વના આપીએ છીએ. અમે સમજાવીએ છીએ કે આ દર્દ અત્યારે આ રોગ આપણા ગુજરાતમાં નથી, અત્યારે તમારા બાળકને પણ નથી. તમે ચિંતા ના કરશો, પણ તમે આટલી સાવધાની રાખજો, વારંવાર હાથ ધોવાનું રાખજો, બીજા લોકોના કોન્ટેક્ટમાં બહુ ના આવે એવી કાળજી રાખજો અને કોઈ પણ આલ્કોહોલ બેઝ કોઈ પણ ડિસઇન્ફેક્ટન્ટ કહેવાય એનો ઉપયોગ કરજો અને સાવધાની વર્તજો. માહોલ એવો બની ચૂક્યો છે કે લોકો હાલ હોસ્પિટલોને મંદિર અને ડોક્ટરોને ભગવાન માની રહ્યા છે અને ખુદ સામે ચાલીને કોરોનાનું પરીક્ષણ કરાવવા માટે આવી રહ્યા છે. એટલે કે લોકોને જીવતા ભગવાન પર વધુ ભરોસો છે કે તે અમને બચાવી લેશે. પરંતુ આજે એક વીટીવી એવા તમામ મંદિરોના સંચાલકોને એક અપીલ કરવા માંગે છે.
કે અત્યાર સુધી લોકોએ ભગવાનના નામ પર શ્રદ્ધાપૂર્વક ખૂબ દાન કર્યું છે, જેમાંથી મંદિરોએ કરોડો રૂપિયાનું ભંડોળ પણ ભેગું કર્યું છે. પરંતુ આજે જ્યારે આપણા જ ભક્તો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ તિજોરીઓ તેમની મદદ માટે ખુલવી જોઈએ, તેમને બચાવવા માટે ખુલવી જોઈએ. અમે તો અપીલ જ કરી શકીએ, પરંતુ હાલ તે સમય છે જ્યારે આ કરોડોનું દાન એકઠું કરનારા મંદિરોએ ભક્તોની વાહે આવવું જોઈએ, ભક્તો માટે ભગવાનની તિજોરીઓ ખોલવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.